वंदे मातरम मित्रों, कम्पोजिशन विभाग में कॉम्प्रिहेंशन नी अंदर आपणे पेरेग्राफ ए समझी लीधेला छे। त्यार पछी आपणे छेल्लो एक प्रश्न जे छे ए आपवामां आवेलो छे कि जे नॉन वर्बल प्रकारनो प्रश्न छे। तमारी स्क्रीन ऊपर तमे जोई रह्या छो, आपने सूचना आपी छे There will be a science fair at Vidya Mandir School tomorrow. आवती काले विद्या मंदिर शाळानी अंदर एक विज्ञान मेळानुं आयोजन करवामां आवेलुं छे। Study their plan carefully and answer the questions. अहींया जे एनो प्लान आपेलो छे, योजना, आपणे एनो अभ्यास करी अने एना आधारे जे आपणे प्रश्नो पूछाया छे एना एक शब्दोमां के बे त्रण शब्दोमां आपणे जवाब लखवाना छे। तो तमे जोई शको छो कि आपने एक बॉक्स नी अंदर कया कया शिक्षकों आ कार्य में रोकायेला छे। तो शिक्षकों में जोईए तो शैलेश भाई, मिताली बेन, रजनी भाई अने दीपाली बेन, एम कुल चार शिक्षकों आ कार्य नी अंदर ए रोकायेला छे। कोण कोण स्टूडेंट्स आनी अंदर ए स्वयंसेवक तरीके ए हाजर आपवा रहेवाना छे। तो स्टूडेंट्स ना नाम पण आपेला छे। शैलेश भाई नी टीम में मोहन, रवि अने गीता छे। मिताली बेन नी टीम में पूजा, विनय अने उमंग छे। पछी रजनी भाई नी जे टीम छे एमां अली, वंदना अने यामिनी छे। ज्यारे दीपाली बेन नी टीम में मेघा, किरण अने हर्ष एम त्रण त्रण विद्यार्थीओ ए रहेला छे। तो कुल 12 विद्यार्थीओनी संख्या ए वॉलंटियर्स एटले के स्वयंसेवक तरीके थाय छे। हवे कोनी शुं जवाबदारी छे? तो शैलेश भाई नी जे टीम छे एमनी जवाबदारी छे के रजिस्टर एंट्रीस एंड गीव नेम कार्ड्स। जे विज्ञान मेळामां बधा आवशे एमनी एंट्री ए रजिस्टर करवी एटले के एनी नोंध करवी अने साथे साथे ए लोकोने ओळखपत्र तरीके नामना जे नाम लखेला कार्ड छे ए एमने आपवाना छे। ज्यारे मिताली बेननी टीमना सભ્યો છે એ સ્ટોલ એલોટ કરવાના છે। અલોટ સ્ટોલ્સ એટલે કે એમને જગ્યા ફાળવશે કે ભાઈ ટીમ એક આવી છે તો એને ક્યાં રહેવાનું છે, બીજા નંબરની ટીમ આવી તો એને ક્યાં રહેવાનું છે વગેરે પ્રકારની વ્યવસ્થા એ મિતાલી બેનની ટીમ સંભાળશે। રજનીભાઈની ટીમ એ અરેન્જ ફોર ટી એન્ડ સ્નેક્સ, ચા અને નાસ્તાની પ્રબંધ કરશે, ચા અને નાસ્તાની વ્યવસ્થા જે બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો એમની સાથે જે આવેલા છે એમની એ દેખભાળ રાખશે। અને દીપાલીબેન અને એમની ટીમ જે છે એ વેલકમ ગેસ્ટ્સ, મહેમાનોનું સ્વાગત કરશે। ક્યારે સમય દરમિયાન? તો શૈલેષભાઈની ટીમનું કામ સવારે 8 થી 9 સુધીનું રહેશે। મિતાલીબેનની ટીમનું કામ છે એ 9 થી 9:30 સુધીનું રહેશે। રજનીભાઈની ટીમનું કામ છે એ સવારે 11 વાગે અને બપોરે 3 વાગે એમ બે વખત એ ટીમને એ કાર્ય કરવાનું રહેશે, ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા। જ્યારે દીપાલીબેનની જે ટીમ છે એને સવારે 9:30 એ સમય આપવામાં આવેલો છે। તો હવે આના આધારે આપણને જે પ્રશ્નો અહીં પૂછવામાં આવેલા છે આપણે એના એ જવાબ તમે સામે જોવો છો આપણે લખેલા છે। તો સૌથી પહેલું છે વેર ઇઝ ધ ફેર, સાયન્સ ફેર જે છે એ ક્યાં એ યોજાય છે? તો આપણને પ્રશ્નની જે લાઈન આપેલી છે એમાં જ આપણને સ્કૂલનું નામ આપેલું છે, વિદ્યા મંદિર સ્કૂલ। તો આપણે સામે જવાબ તમે જોઈ શકો છો, મેં લખેલો છે વિદ્યા મંદિર સ્કૂલ। પ્રશ્ન નંબર 2 છે, હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલન્ટિયર ફોર ધ ફેર? કેટલા વિદ્યાર્થીઓ છે એ આમાં સ્વયંસેવક તરીકે એ જોડાયા છે? તો આપણે કુલ સંખ્યા ગણી છે, દરેક ટીમમાં 3-3 એ વિદ્યાર્થીઓ છે અને એવી કુલ 4 ટીમ છે એટલે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 12 થશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, હાઉ મેની ટીચર્સ વિલ બી ઇન ચાર્જ ઓફ ધ ફેર? આ વિજ્ઞાન મેળામાં ઇન્ચાર્જ તરીકે કેટલા શિક્ષકો એ રોકવામાં આવેલા છે? તો એની સંખ્યા 4 છે, ચારેય ટીમના એક એક શિક્ષક। પ્રશ્ન નંબર 4 આપણને આપવામાં આવેલો છે, વેન વિલ ધ પાર્ટિસિપન્ટ્સ ગેટ ટી એન્ડ સ્નેક્સ? બરાબર, જે સ્પર્ધકો છે એમને ચા અને નાસ્તો ક્યારે મળશે? તો બે વખત ચા અને નાસ્તાનો એ સમય આપણને આપવામાં આવેલો છે, સવારે 11 વાગે અને બપોરે 3 વાગે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5 છે, હુ વિલ અલોટ ધ સ્ટોલ્સ? બરાબર, સ્ટોલ્સ જે છે એની જવાબદારી એ કોણ એ નિભાવશે? તો એમાં આપણે મિતાલીબેન એ ટીમ લીડર તરીકે રાખશું અને 3 વિદ્યાર્થીઓ, પૂજા, વિનય અને ઉમંગ, કે જે 3 વિદ્યાર્થીઓ મિતાલીબેન સાથે રહી અને આ કાર્યમાં એ જોડાવાના છે।
થોડાક અક્ષરો નાના રાખશું એટલે વ્યવસ્થિત રીતે. અહીંયા તમે જોઈ શકો છો કે મેં પણ થોડાક તકલીફ છે શબ્દો લખવાની, પણ છતાં આપણે શબ્દો સમાઈ જાય એ રીતે નામ બધાના લખી નાખશું. છઠ્ઠો પ્રશ્ન છે, હુ વિલ વેલકમ ધ ગેસ્ટ્સ, મહેમાનોને કોણ આવકારશે? તો દીપાલીબેનની ટીમ અને એમના ટીમના મેમ્બર્સ જે છે એ બધાના નામ આપણે લખશું. દીપાલીબેન, મેઘા, કિરણ, હર્ષ, આ બધા જે છે એ મહેમાનોને સત્કાર કરશે, આવકારશે. પ્રશ્ન નંબર 9 છે, હુ વિલ રજિસ્ટર ધ એન્ટ્રીસ, બરાબર ને? જ્યારે બધા આવશે સ્પર્ધકો તો એમની એન્ટ્રી એને રજિસ્ટર કોણ કરશે? તો એમાં શૈલેષભાઈની ટીમનું નામ છે, શૈલેષભાઈ, મોહન, રવિ, ગીતા. પ્રશ્ન નંબર 8 છે, હુ વિલ અરેન્જ ટી, અરેન્જ ફોર ટી એન્ડ સ્નેક્સ, બરાબર, ચા અને નાસ્તાની વ્યવસ્થા એ કોણ ગોઠવશે? તો આપણે એમાં નામ લખશું રજનીભાઈ, અલી, વંદના, યામિની. આ લોકોની જવાબદારી એ ચા અને નાસ્તાની વિતરણની એ રહેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર છે 9, હુ વિલ ગાઈડ અલી, વંદના એન્ડ યામિની. અલી, વંદના અને યામિનીને માર્ગદર્શન કોણ આપશે? ગાઈડ કરવું એટલે માર્ગદર્શન આપવું. તો એમાં રજનીભાઈ એના ટીમના જે લીડર તરીકે છે, તો આપણે એમનું નામ લખશું રજનીભાઈ. પ્રશ્ન નંબર 10 છે, હુ વિલ ગાઈડ મોહન, રવિ એન્ડ ગીતા. તો એમાં આપણે શૈલેષભાઈનું નામ લખશું. ત્યાર પછીનો પ્રશ્ન છે, હુ વિલ ગાઈડ મેઘા, કિરણ એન્ડ હર્ષ. તો એમાં દીપાલીબેન એમના લીડર તરીકે છે, તો આપણે એમનું નામ લખશું. 12મો પ્રશ્ન છે, હુ વિલ ગાઈડ પૂજા, વિનય એન્ડ ઉમંગ, કે જેમાં એ મિતાલીબેનનું નામ આપણે લખશું. ત્યારબાદ 13 નંબરનો પ્રશ્ન, વેન વિલ ધ ગેસ્ટ્સ અરાઈવ, મહેમાનો ક્યારે આવશે, બરાબર? તો 9:30 કલાકે મહેમાનો જે છે એનું આગમન થશે. ત્યારબાદ વેન વિલ ધ રજિસ્ટ્રેશન બિગન, રજિસ્ટ્રેશન એ ક્યારે શરૂ થશે? તો સવારે 8 થી 9 સમય દરમિયાન જે રજિસ્ટ્રેશન છે એ થશે. તો અહીંયા આપણે જે આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે નોન વર્બલ તરીકે, માત્ર એક જ છે, એટલા માટે એકાદ બે પેરેગ્રાફ તમને બીજા એ નમૂનાના પણ એ આપું છું, જે આ પ્રમાણે છે. વધીએ તો એક સ્પોર્ટ્સ ક્લબની એ એડવર્ટિઝમેન્ટ અહીં આપવામાં આવેલી છે. સ્ટુડન્ટ ઓફ ક્લાસીસ 8 એન્ડ 9, 8મા અને 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટે એક સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજન થયું છે, એની એ માહિતી અહીંયા આપવામાં આવેલી છે. કમ એન્ડ લર્ન, આવો અને શીખો. કઈ કઈ વસ્તુઓ, કઈ કઈ રમતો? ક્રિકેટ, ફૂટબોલ, હોકી, 3 રમતો એ શીખવાડવામાં આવે છે આ સ્પોર્ટ્સ ક્લબની અંદર. ક્રિકેટ, ફૂટબોલ અને હોકી, જે વિદ્યાર્થીને જે રમતમાં ઇન્ટરેસ્ટ હોય એ રમતની અંદર વિદ્યાર્થી છે એ પોતે જોડાઈ શકે છે. એનો ટાઈમ 8 AM to 10 AM, સવારે 2 કલાક, સવારના 8 થી 10 સુધીનો એ સમય છે. એવરી સન્ડે, માત્ર રવિવારે જ, બરાબર, અહીંયા સ્પોર્ટ્સ ક્લબ જે છે માત્ર રવિવારે 2 કલાક, સવારે 8 થી 10ના સમય દરમિયાન જેને જે રમત શીખવી છે, જે અહીંયા 3 રમતો આપેલી છે, તો 3માંથી જે રમત શીખવી હોય તે રમત એ શીખવાડવામાં આવે. ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, સરસ્વતી હાઈસ્કૂલ, ગાંધી રોડ, રાજકોટ. સ્થળ કઈ જગ્યા પર આ સ્પોર્ટ્સ ક્લબ આ રમતો શીખવાડશે? તો કે સરસ્વતી હાઈસ્કૂલનું જે સ્કૂલનું મેદાન છે, શાળાનું મેદાન, ત્યાં કે જે ગાંધી રોડ રાજકોટમાં એ આવેલું છે. આ માહિતીના આધારે આપણને એને નીચે 5 પ્રશ્નો એ પૂછવામાં આવેલા છે. તો સૌથી પહેલું છે, વિચ ગેમ વિલ નોટ બી ટોટ હિયર, કઈ રમત અહીં શીખવાડવામાં નથી આવતી, બરાબર? તો ઓપ્શન આપેલા છે, ઓપ્શન એ ક્રિકેટ, ઓપ્શન બી ફૂટબોલ અને ઓપ્શન સી ચેસ. તો જવાબ તરીકે અહીંયા ઓપ્શન સી ચેસ આવશે, કારણ કે ક્રિકેટ અને ફૂટબોલ તો શીખવવામાં આવે છે, બરાબર. કઈ રમત નથી શીખવવામાં આવતી? તો ચેસ જે છે એ નથી શીખવવામાં આવતું. ત્યાર પછી બીજું, ધીસ નોટિસ ઇઝ
फॉर स्टूडेंट्स ऑफ स्टैंडर्ड आ नोटिस कया धोरणना विद्यार्थीओ माटे छे तो फॉर स्टैंडर्ड 8 and 9 आठमा अने नवमा धोरणना विद्यार्थीओ माटे आ नोटिस ए प्रसिद्ध करवामां आवी छे। प्रश्न नंबर 3 छे व्हाट इज द नेम ऑफ द स्कूल शाळानुं नाम के जे रमतो जेना मैदान पर शीखवामां आवे छे तो ए शाळानुं नाम छे सरस्वती हाईस्कूल। तो आपणो आखो जवाब बनशे द नेम ऑफ द स्कूल इज ध नेम ऑफ द स्कूल इज सरस्वती हाई स्कूल। सरस्वती हाई स्कूल। त्यार पछी प्रश्न नंबर 4 छे व्हाट आर द टाइमिंग्स ऑफ द क्लब क्लबना समय ए शुं छे बराबर। तो एमां ऑप्शन ने ऑप्शन आपेला छे 3 ऑप्शन ए 8 AM to 9 AM ऑप्शन बी छे 8 AM to 10 AM અને ઓપ્શન સી છે 8 AM to 10 PM તો આપણો જવાબ બનશે ઓપ્શન બી 8 AM to 10 AM બરાબર સવારના 8 થી સવારના 10 સુધી 2 કલાકનો સમય। પાંચમો પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે ધ ક્લબ વિલ બી ઓપન એવરી ડે ટ્રુ ઓર ફોલ્સ વાક્ય સાચું છે કે ખોટું બરાબર। તો આ વાક્ય ફોલ્સ ખોટું છે કારણ કે ક્લબ માત્ર રવિવારે સવારે 8 થી 10 2 કલાક દરમિયાન જ એ કાર્ય કરે છે। તો આ સેન્ટેન્સ એવું કહે છે કે દરરોજ એ ખુલ્લું હોય છે તો જવાબ એ ફોલ્સ થશે।